વલસાડમાં રહેતા નિવૃત્ત કર્મચારીના ખાતામાં લિંક થયેલો મોબાઈલ નંબર હાથમાં લાગ્યા બાદ આરોપીઓએ બેંકમાંથી 5.50 લાખની છેતરપિંડી આંચળના ટોળકીના 6 સાગરીતો ઝડપાયા. વલસાડ જિલ્લામાં રહેતા મધ્યમ વર્ગના નિવૃત્ત કર્મચારીએ વર્ષ 2013 પહેલાં બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર વર્ષ 2013માં તે નંબર નિવૃત્ત કર્મચારીએ બંધ કરાવી દીધો હતો. તે નંબર થોડા સમય પહેલાં સુરતના એક રત્ન કલાકારના હાથ લાગ્યો હતો. જે નંબર ચાલુ કરાવતા નિવૃત્ત કર્મચારીના ખાતાના ટ્રાન્ઝેક્શનના રૂપિયાનો SMS આવતા તેમના ખાતામાં 5.50 લાખ રૂપિયા હોવાનું જાણવા મળતા રત્ન કલાકારની નિયત બગડી હતી, જેથી નિવૃત્ત કર્મચારીની બેંકના કર્મચારીને સાથે રાખી રત્ન કલાકારે 5.50 લાખના ઓનલાઈન છેતરપિંડી કરી હતી. સમગ્ર ઘટનાની જાણ નિવૃત્ત કર્મચારીને થતાં તાત્કાલિક વલસાડ સાયબર ક્રાઇમ કચેરીનો સંપર્ક કર્યો હતો, જેમાં સાયબર ક્રાઇમની ટીમે ઝીણવટભરી રીતે ચેક કરતા સુરત, ભાવનગર અને બોટાદ અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલા 6 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓ રાહુલ ઈશ્વરભાઈ ચૌહાણ, આરતીશ ભરતભાઈ ચૌહાણ, તનય અજય બેરા, નૈમેશ ગિરીશભાઈ રંગપરા, ભાવેશભાઈ રમેશભાઈ ચાવડા, કેતન અશોકભાઈ મકવાણા. વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમની ટીમ સમક્ષ તાજેતરમાં એક નિવૃત્ત કર્મચારીએ OTP નંબર આપ્યા વગર કે તેમના ખાતાની કોઈ પણ વિગત આપ્યા વગર તેમના ખાતામાંથી કુલ 5.50 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરતા સાયબર ક્રાઇમની ટીમ સમગ્ર કેસની ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી. તે કેસમાં નિવૃત્ત કર્મચારીની પ્રાથમિક વિગત અને ટેકનિકલ એનાલિસિસ ટીમની મદદ મેળવતા પોલીસ જવાનો ચોંકી ઉઠ્યા હતા, જેમાં નિવૃત્ત કર્મચારીએ બેંકમાં લિંક કરાવેલ મોબાઈલ નંબર વર્ષ 2013માં બંધ કરાવી દીધો હતો, જેની જાણ બેંકને કરવામાં આવી ન હતી. બંધ કરાવેલો મોબાઈલ નંબરનો સિમ કાર્ડ સુરત ખાતે રહેતા એક રત્ન કલાકારના હાથ લાગ્યો હતો. રત્ન કલાકાર રાહુલ ચૌહાણના હાથ લાગ્યો હતો. રાહુલ મોબાઈલ ફોન ચાલુ કરતા જ નિવૃત્ત કર્મચારીના ખાતાના ટ્રાન્ઝેક્શનની ડિટેલ આવી ગઈ હતી. નિવૃત્ત કર્મચારીના ખાતામાં 5.50 લાખ રૂપિયાનું બેલેન્સ જોઈને રાહુલની નિયત બગડી હતી. તેને તેના પિતરાઈ ભાઈ અને અન્ય મિત્રોની મદદ મેળવીને, બેંકના કર્મચારી મદદ મેળવીને રાહુલ તેના મોબાઈલમાં બેંકની એપ ડાઉનલોડ કરી હતી. તે એપના માધ્યમથી રાહુલ અલગ અલગ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. વલસાડ સાયબર ક્રાઇમની ટીમે 3 અલગ અલગ ટીમો બનાવી ભાવનગર, સુરત અને બોટાદ ટીમો મોકલાવી માત્ર 24 કલાકમાં કેસમાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક નિવૃત્ત કર્મચારી પોતાની ફરિયાદ આપવા આવેલા કે તેમના ખાતામાંથી કોઈ OTP આપ્યા વગર કે પોતાની પર્સનલ બેન્કિંગ ડિટેલ આપ્યા વગર 5,30,000 વગર કારણે ઉપડી ગયેલા છે. આ બાબતની વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમ PI PD જાની, PI બારડ અને એમની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો છે. હકીકત એ પ્રકારની છે કે ભોગ બનનાર વ્યક્તિ જે બેંક સાથે એટેચ મોબાઈલ નંબર હતો, એ મોબાઈલ નંબર 2013માં બંધ કરી દીધેલો હતો. ત્યારબાદ આ જે સિમ કાર્ડ છે એ અન્ય વ્યક્તિએ ખરીદ્યું હશે. આ સિમ કાર્ડ અન્ય વ્યક્તિએ ખરીદતા તેના મોબાઈલમાં જૂના બેંકના મેસેજો આવતા હતા. એના આધારે એને ખબર પડી કે ભોગ બનનારના ખાતામાં 5.5 લાખ રૂપિયા જેવી રકમ પડેલી છે. ત્યારબાદ તેણે બેંકના કર્મચારીઓની આ મેળાપીપણાથી પોતાના નવા સિમ કાર્ડ ઉપર બેંક ઓફ બરોડાની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી એ એપ્લિકેશન ઉપર આ એકાઉન્ટને એક્ટિવેટ કરાવ્યું અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા પોતાના મળતિયાઓના અલગ અલગ 5 લોકોના ખાતામાં 5,30,000ની રકમ વહેંચી દીધી હતી. તમામને કમિશન આપેલું હતું. આમ આ ગુનામાં સંડોવાયેલ 6 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે. આ તમામ ઈસમો જે છે એ મૂળ ગઢડા અને બાબરા વિસ્તારના છે, જે પૈકી મુખ્ય આરોપી રાહુલ ચૌહાણ અને આરતીશ ચૌહાણ આ બંને હાલ સુરતમાં હીરા ઘસવાનું કામ કરે છે. આપ સૌના માધ્યમથી દરેક નાગરિકને એક વિનંતી કરવા માગીએ છીએ કે આપનો બેંક સાથેનો એટેચ મોબાઈલ નંબર જ્યારે પણ બંધ કરો કે બદલો તો એની પહેલાં બેંકને જાણ કરી દેશો
અન્યથા આપનો મોબાઈલ નંબર બદલાયા પછી તુરંત બેંકને લેખિતમાં જાણ કરશું, જેથી આ પ્રકારના એપ્લિકેશન ડાઉનલોડ કરી અને છેતરપિંડીનો આપ ભોગ ન બનો. આમ વિધાઉટ ઓટીપી ફ્રોડ જે ડિટેક્ટ કરવું ખૂબ અઘરું છે, એ ડિટેક્શન વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું છે. અને આખો કેસ ડિટેક્ટ કરવામાં કઈ મહત્વની કામગીરી સાથે હાથ લાગ્યું? મહત્વની કામગીરી એ છે કે બેંક એકાઉન્ટ એનાલિસિસ, મની ફ્લો એનાલિસિસ અને ટેકનિકલ એનાલિસિસ, IPDR એનાલિસિસ, આ તમામ ટેકનિકલ એનાલિસિસના અંતે આરોપીઓ પકડવામાં સફળતા મળી છે. સર, કેટલા રૂપિયા રિકવર કરવામાં આવ્યા? 5,30,000 રૂપિયા ગયા હતા, જે પૈકી 1.5 લાખ રૂપિયા અલગ અલગ ખાતાઓમાં ફ્રીઝ કરવામાં આવ્યા છે અને બાકીના પૈસાની રિકવરી અને ક્યાં વાપર્યા અથવા ક્યાં રાખ્યા છે એની પૂછપરછ હાલ આરોપીની ચાલુ છે. અત્યાર સુધી કોઈ કેસ મારા ધ્યાનમાં આવેલો આ પ્રકારનો પહેલો કેસ છે કે બંધ થઈ ગયેલા જૂના મોબાઈલ પછી, અને આ ફોન 2013માં બંધ થયો હતો એટલે 9 વર્ષ પછી એનો દુરુપયોગ કરી અને કોઈ એપ્લિકેશનના માધ્યમથી પૈસા. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું એક કેમ્પસ CCTV કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ CCTV કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણ ના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા, એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે.
તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવર ઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઓન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી ITIની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10-1, સાંજે 4-6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમથી શુક્ર સવારે 10-00 બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.